નમસ્તે મિત્રો ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે મિત્રો આજનો આપનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ જેમાં આપણે જોઈશું મહત્વના પચાસ પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો એક અગત્યની સૂચના આજના વિડીયોમાં હું તમને જેટલા પ્રશ્નો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્ત્વના છે તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો મિત્રો વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ વધારીએ ચાલો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ગુજરાતમાં દિલ્હી સલ્ટનટ પ્રશ્ન નંબર એકસઠ જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયું હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું આનો જવાબ છે બહાદુર શાહ પ્રશ્ન નંબર બાસઠ ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો આનો જવાબ છે બહાદુર શાહ પ્રશ્ન નંબર ત્રેસઠ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા કોને મોકલ્યા હતા આનો જવાબ છે ઉલુદ ખાન અને નુસરત ખાન પ્રશ્ન નંબર ચોસઠ ગુજરાતના કયા સુલતાને માણવા જીત્યો આનો જવાબ છે બહાદુર શાહ પ્રશ્ન નંબર પાસઠ સિદ્ધપુર ખાતે આવેલા રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો આનો જવાબ છે અલાઉદ્દીન ખિલજી પ્રશ્ન નંબર છાસઠ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું આનો જવાબ છે ખંભાટ પ્રશ્ન નંબર સડસઠ કયા વર્ષમાં અણવાદનો નાશ કરીને ગુજરાતને અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું આનો જવાબ છે ઈસવીસન તેરસો ચાર પ્રશ્ન નંબર અડસઠ તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો આનો જવાબ છે અલાઉદ્દીન ખિલજી પ્રશ્ન નંબર ઓગણસીર ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર જેમણે બહાદુળી રાગની રચના કરી તેમનું નામ શું હતું આનો જવાબ છે બેજુ પ્રશ્ન નંબર સિત્તેર અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલા છે આનો જવાબ છે સીડી બસિરની પ્રશ્ન નંબર એકોતેર અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું આનો જવાબ છે કુતબુદ્દીન અહમદ શાહ અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કુતબુદ્દીન અહમદ શાહે બંધાવ્યું હતું પ્રશ્ન નંબર બોતેર ગુજરાતમાં સ્વતંત્ર સુલ્ટનટ કાળ દરમિયાન કયા અધિકારીને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો આનો જવાબ છે વજીર મંડળના વડાને પ્રશ્ન નંબર તોતેર મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું આનો જવાબ છે ચાપાનેર પ્રશ્ન નંબર ચુમ્મોટે મોહમ્મદ બેગડો કેમ કહેવાય છે આનો જવાબ છે તેને જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા એટલે પ્રશ્ન નંબર પંચોતેર ગુજરાતના સુલતાન અહમદ શાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી આનો જવાબ છે ઈસવીસન ચૌદસો અગિયાર નંબર ભૂચર મોડીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી અને જવાબ છે ડ્રોલ પ્રશ્ન નંબર સિત્યોતેર ગિરનારની તળેટીમાં આવેલા જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું આનો જવાબ છે મોહમ્મદ બેગડો પ્રશ્ન નંબર ઇઠોતેર ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે આનો જવાબ છે હિંમતનગર પ્રશ્ન નંબર ઓગણસી ગુજરાતના સુલતાન બહાદુર શાહને માણી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું આનો જવાબ છે પોર્ટુગીઝ પ્રશ્ન નંબર એંસી ગુજરાતના સુલતાન અહમદ શાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી આનો જવાબ છે ઈસવીસન ચૌદસો કયા યુગમાં થઈ ગયા આનો જવાબ છે સલ્તનત યુગ પ્રશ્ન નંબર બ્યાસી ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા આનો જવાબ છે અહમદ શાહ પહેલો પ્રશ્ન નંબર ત્યાંશી નસીરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદમાં કયા યુગમાં ખસેડી આનો જવાબ છે સલ્તનત યુગ પ્રશ્ન નંબર તેતાલીસ ઈસવીસન ચૌદસો ત્રેવીસમાં અહેમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી આનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર પંચ્યાસી અગત્યનો પ્રશ્ન મધ્ય યુગના સમયમાં ગુજરાતની સ્થાપ્ય શૈલી શેમાં જોવા મળે છે અને જવાબ છે પહેલું જામા મસ્જિદ અમદાવાદ બીજું મહંમદ બેગનાની કબર ચાપાનેર અને ત્રીજું રાણી સિપળીની મસ્જિદ અમદાવાદ પ્રશ્ન નંબર છ્યાસી વાટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી આનો જવાબ છે સુલતાન શાહ પહેલો પ્રશ્ન નંબર સત્યાસી સીડી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીડી સૈયદ કોણ હતા આનો જવાબ છે ગુલામ પ્રશ્ન નંબર અઠ્યાસી ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે આનો જવાબ છે શાહ બીજો પ્રશ્ન નંબર નેવ્યાસી હતી આનો જવાબ છે મુજફરસાહ પ્રથમ એ પ્રશ્ન નંબર નેવું ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોની ગણના થાય છે આનો જવાબ છે મહંમદ બેગડો પ્રશ્ન નંબર એકાણું અમદાવાદની ફરતે બાર દરવાજા ધરાવતી દીવાલ કોણે બનાવેલી હતી આનો જવાબ છે મહંમદ બેગડાએ પ્રશ્ન નંબર બાણું અમદાવાદની રૂપ મસ્જિદ કોણે બંધાવેલી હતી આનો જવાબ છે મહંમદ બેગડાએ પ્રશ્ન નંબર ત્રાણું અહમદ શાહે કઈ સદીમાં અમદાવાદ વસાવ્યું અને ઘણા સ્થાપત્યનું નિર્માણ કર્યું આનો જવાબ છે પંદરમી સદીમાં પ્રશ્ન નંબર ચોરાણું જાપાનેરી મસ્જિદ કઈ શૈલીના મિશ્રણથી બંધાયેલું સ્મારક છે આનો જવાબ છે હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી પ્રશ્ન નંબર પંચાણું જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી તેને શું કહેવામાં આવે છે આનો જવાબ છે ખીરક પ્રશ્ન નંબર છન્નું સુલતાન બહાદુર શાહે પોર્તુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી આનો જવાબ છે દીવ પ્રશ્ન નંબર સત્તાણું ગુજરાતના ફતેહ ખાન એટલે કે મોહમ્મદ બેગડો વાત્રક નદીના કિનારે કયા નગરની સ્થાપના કરી હતી આનો જવાબ છે મહેમદાબાદ પ્રશ્ન નંબર દ્વારકા ઉપર વિજય ગુજરાતનો અગત્યનો મુસ્લિમ કોણ હતો આનો જવાબ છે સુલતાનદ બેગડો પ્રશ્ન નંબર નવ્વાણું મોહમ્મદ બેગડાએ કયા રાજ્યનું નિર્માણ કરાવ્યું હતું આનો જવાબ છે સરખેજ પ્રશ્ન નંબર સો ગુજરાતના કયા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા આનો જવાબ છે સલ્ટનટ પ્રશ્ન નંબર એકસો એક ભૂચર મોડીના યુદ્ધ પંદરસો એકાણું વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો આનો જવાબ છે મિર્ઝા અઝીઝ કોક પ્રશ્ન નંબર એકસો બે સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી જવાબ છે ખાન આઈ કોકા પ્રશ્ન નંબર કાળ છેલ્તનાટના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો આનો જવાબ છે ઔરંગઝેબ પ્રશ્ન નંબર એકસો ચાર અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું હતું આનો જવાબ છે પંદરસો બોતેર પ્રશ્ન નંબર એકસો પાંચ સોળમી સદીમાં ગુજરાતમાં શાસન તંત્ર સંદર્ભે મીરે બકર હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો આનો જવાબ છે નૌસેનાના વડા પ્રશ્ન નંબર એકસો છ કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી આનો જવાબ છે અકબર પ્રશ્ન નંબર એકસો સાઠ કયા શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી આનો જવાબ છે ઔરંગઝેબ પ્રશ્ન નંબર કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો આનો જવાબ છે ઔરંગઝેબ પ્રશ્ન નંબર એકસો નવ અમદાવાદનો બાગ બગીચો કોણે બંધાવેલો હતો આનો જવાબ છે શાહજહાં પ્રશ્ન નંબર એકસો દસ કાઠિયાવાડમાં સોળસો ત્રેસઠમાં ઔરંગઝેબ સામે કોણે બળવો કર્યો હતો આનો જવાબ છે રાયસિંહ પ્રશ્ન નંબર એકસો અગિયાર અઢારમી મિસાડીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘડાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી આનો જવાબ છે મુલ્કગીરી પ્રશ્ન નંબર એકસો બાર કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાને ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું આનો જવાબ છે જહાંગીર પ્રશ્ન નંબર એકસો તેર કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો આનો જવાબ છે ઔરંગઝેબ પ્રશ્ન નંબર એકસો ચૌદ ઈસવીસન અઢારસો સિત્યોતેરમાં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંદિરીની સ્થાપના કોણે કરી હતી આનો જવાબ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ પ્રશ્ન નંબર એકસો પંદર ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ ટાનસેનની દીપકરાગની ડાહને સંગીત દ્વારા સમાવવામાં આવી આનો જવાબ છે વડનગર પ્રશ્ન નંબર એકસો સોળ ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો જવાબ છે અકબર પ્રશ્ન એકસો સત્તર ખાન અઝીઝ કોક દ્વારા બંધાયેલું ખાન સરોવર ક્યાં આવેલું છે આનો જવાબ છે અણહિલવાડ પાટણ પ્રશ્ન નંબર એકસો અઢાર મોગલ શાસન દરમિયાન અમદાવાદના કયા નગર શેઠ રાજ્યના ઝવે હતા અને જવાબ છે શાંતિદાસ પ્રશ્ન નંબર એકસો ઓગણીસ મુગલ કાળમાં કાઝી કોને કહેવામાં આવતા હતા અને જવાબ છે ન્યાયાધીશને પ્રશ્ન નંબર એકસો વીસ રાશિ સાથે સિક્કાઓ કયા શાસકે જાળી કર્યા હતા અને જવાબ છે જહાંગીર જો તમને અમારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો તમારા વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ